તેજસ્વી જાડેજા, વિજયભાઈ રાવલ અને ઉપસ્થિત સર્વે યુવાન ભાઈઓ અને બહેનો, કે શહીને તાપ આપે છાંય એવું ઝાડ બનવા દે. શહીને તાપ આપે છાંય એવું ઝાડ બનવા દે. કોઈ નિષ્પ્રાણ તત્વની ધબકતી નાળ બનવા દે. તમન્નાઓ નથી કે ફૂલોની જેમ હું મહેકું, તમન્નાઓ નથી કે ફૂલોની જેમ હું મહેકું. ફૂલોને રક્ષવા કાંટા તળી વાળ બનવા દે. તો યુવાનમાં કેટલી તાકાત હોય? આજે એક ન્યૂઝપેપર છાપા વેચવાવાળા વ્યક્તિ આપણા દેશના રાષ્ટ્રપતિ બની શકે છે, અબ્દુલ કલામ આઝાદ. અને ચા વેચતા હતા રેલવે સ્ટેશન ઉપર, એ આજે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે, નરેન્દ્રભાઈ મોદી. તો આ દેશના યુવાનમાં કેટલી સુષુપ્ત તાકાત રહેલી છે. થોડી જ વાર પહેલાં સુરેશભાઈએ વાત કરી કે બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ ને ધગસ હોવી જોઈએ. તો દોસ્ત, આ કુતૂહલ વૃત્તિને તમે કાયમ રાખો, તમારામાં રહેલી જે ઈચ્છાઓ છે એને સાકાર કરવા માટે તમે દૃઢ સંકલ્પ શક્તિ વિકસાવો. કશું જ અશક્ય નથી. ફક્ત જરૂર શું છે તો કે નિરાશા હતાશા ફગાવી જુઓ ને નવી ચેતનાને જગાવી જુઓ ને તમારી અંદર રહેલી ચેતનાને તમે ધબકાવો. તમારા સંકલ્પ શક્તિ, તમારા વિચારો, તમારી આકાંક્ષાઓ, એના માટે સતત પ્રયત્ન કરો. અને એટલે જ કીધું છે કે મંદિર સુધી ચાલ્યા જવું ધ્યેય અમારો એક જ છે. મંદિર સુધી ચાલ્યા જવું ધ્યેય અમારો એક જ છે. કંટકોને પણ માનીશું કે ફૂલો કે રીસે છે, કંટકોને પણ માનીશું કે ફૂલો કે રીસે છે. તો મિત્રો, શું અશક્ય છે? આજે આટલામાંથી જે ભાઈઓ બેઠા છે, બહેનો બેઠા છે, તમે વિચારો કે મારે આ થવું છે, તો એ અશક્ય નથી. તમારે એના માટે શું કરવાનું છે? પ્રથમ તો તમારે એના માટેનું માર્ગદર્શન મેળવવાનું છે, જ્ઞાન એકઠું કરવાનું છે. એના પાછળ તમારે સતત તમારી બધી તાકાત લગાડી દેવાની છે. તમારે સતત દિવસ રાત એક જ સંકલ્પ રાખવો છે કે મારે આ જ થવું છે અને હું આ થઈશ અને હું એમાં સક્સેસ જઈશ. આ વિચારધારા મનુષ્યને ગમે સ્ટેજ ઉપર પહોંચાડે છે. મારો બાબુ અને બેબી સ્કૂલમાં ભણતા હતા ત્યારે એને જ્યારે મોનો એક્ટિંગમાં ભાગ લીધો ને ત્યારે એને કીધું કે મારે ડૉક્ટર થવું છે. તો ખાલી એમ એક નાનકડો રોલ ભજવવાથી ડૉક્ટર નથી થવાતું. એના પાછળ એના પેરેન્ટ્સની એને હૂફ મળવી જોઈએ, બાળકે પોતાએ દૃઢ સંકલ્પ શક્તિ રાખવી જોઈએ, એ લોકોએ એના પાછળ મહેનત કરવી જોઈએ. તો આજે મારો સન MDS છે, એના મિસિસ BDS છે, દીકરી અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેડિકલ એડમિટ છે. તો બધું શક્ય છે, અશક્ય કાંઈ નથી. આપણે એક નાનકડા બીજમાંથી જ આખું વિશાળ વટવૃક્ષ આકાર લે છે. સુરેશભાઈ જે વાત કરી એ બહુ સાચી વાત છે. કારણ કે બીજ છે ને એ તમારી સંકલ્પ છે, તમારી એક કલ્પના છે, અને એમાંથી જે તમે જે મહેનત કરશો એટલે એમાં પાણી રેડશો, ખાતર છીંછશો, એટલે કે તમે ઇનપુટ્સ આપશો, એટલે એના માટે તમે ભોગ આપશો. કહેવાનો મતલબ, તમે સતત સંઘર્ષ કરશો, સતત તમારી બધી શક્તિ એમાં લગાડશો, તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. બોનાપાર્ટે કહેલું ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ એન્ડ ઇમ્પોસિબલ ઇઝ ધ વર્લ્ડ ફાઉન્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ્સ. તો નેપોલિયન આમ કહીને આખું વિશ્વ જીતવા માટે નીકળી પડ્યો હતો, અને સિકંદર જેવો સિકંદર આખો વિશ્વને જીતી લીધું. અને હમણાં જે સોનાની વાત કરી અને પાણીની, એના જેવી વાત હતી, એને એક લખ્યું કે મારા હાથ ખાલી રહી જવાના, મૃત્યુ બાદ હું પણ સિકંદર બની જવાનો. તો મિત્રો, તમારી સંકલ્પ શક્તિ હશે તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જરૂર છે માત્ર ને માત્ર તમારા વિચારોને, તમારા થિંકિંગને અને દૃઢ સંકલ્પ શક્તિથી આગળ વધારી. અને બીજું, જીવનની અંદર આ ભારત દેશ છે, આ યુવા કાર્યક્રમ એવમ ખેલ મંત્રાલય દ્વારા અને નહેરુ યુવક કેન્દ્ર દ્વારા આજે આ બ્લોક સ્તર તાલુકા લેવલ યુવા મંડળ વિકાસ સંમેલન છે અંજારમાં. તો આમાંથી તમારે શું થયું? વિજયભાઈ રાવલ યુથ એક્ટિવિટી કરી અને રાષ્ટ્રપતિ સુધી એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. તો અશક્ય કંઈ નથી, એ પણ આપણા જેવા સામાન્ય નાગરિક જ છે અંજારના. તો જરૂર શું છે? આપણે દરેક સારી સારી વ્યક્તિ, એ પછી તમારા ગુરુ હોય, એ તમારી કોઈ પ્રેરણામૂર્તિ હોય, કોઈ દેશનો સારો નેતા હોય, તમે એનામાંથી કંઈક જુઓ કે એ લોકોએ શું કર્યું પોતાની લાઈફ બનાવવા માટે, એને શું સ્ટ્રગલ કરી અને સ્ટ્રગલ પછી એના હાથમાં શું મેળવ્યું, અને કઈ રીતે પોતાની જિંદગી અને વિશ્વની જિંદગી અથવા તો વિશ્વની અંદર ભારતનું નામ રોશન કર્યું. આ જરૂરી છે દરેકના માટે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદને પણ આપણે યોગ યાદ કરવા જોઈએ. કારણ કે એ યુવાનોના કાયમના માટે એક પ્રેરણાદાયી બની રહ્યા છે. એમણે બહુ જ નાની ઉંમરમાં શિકાગોમાં વિશ્વ ધર્મ સંમેલનમાં એક જ સરસ શરૂઆત એની એટલી સરસ રહી કે મારા વહાલા બહેનો અને ભાઈઓ, તો બધા હું બોલતા હતા મિસ્ટર એન્ડ મિસિસ ને વોટ એવર, તો એની સામે એની એક અલગ જ છાપ એક ઊભી થઈ. અને પછી એમણે જે બધાને જે સમય આપ્યો હતો એના કરતાં વિવેકાનંદ સ્વામીને ઘણો બધો સમય આપવામાં આવ્યો. અને એમનું એક સરસ જાણીતું સ્ત્રોત છે કે ઉત્તેજિત જાગૃત પ્રાપ્ય ભરામી બોધક, ઉઠ જાગ અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંચ્યો રહે. તો મિત્રો, કશું જ અશક્ય નથી. જરૂર છે માત્ર તમારી અંદર રહેલી શક્તિઓને વિકસાવવાની,
તમે માર્ગદર્શન મેળવો, તમે એની પાછળ તમારો ભોગ લગાવો, થોડું અથાગ પરિશ્રમ કરો, દઢ સંકલ્પ શક્તિ રાખો, મંજિલ જરૂર તમારા હાથમાં છે. અસ્તુ.